નર સુખ દુઃખ નો ધણી મારો સુખ દુઃખ નો ધણી કારણ કે મિત્રો જેના માથે વેળા પડી હોય જેના માથે દુઃખ પડ્યા હોય ચાનસ માની જગ્યામાં મરનાથ રે ચાનસ માની જગ્યામાં એ ભાઈ બધે એટલા બે જણ ભાવ થયો કારણ કે બાપ આ તમારા બાપ ની દેવી ની વાર્તા છે એટલે બધા જીરીવાર માટે એટલા બેસી જાઓ કારણ કે મિત્રો દુખી પરિવાર દુખી કુટુંબ દુખની વાતો કુન કરવી મારી નાથ દુખની વાતો કુન કરવી બાપ તનસમા ગામની માય દુખી પરિવાર દુખી કુટુંબ પણ જ્યારે જ્યારે ધર્મ જ્યારે જ્યારે વસ્તીનો ધર્મ સાંભળે માને વસ્તી સાંભળે અમારા દુખિયાનું કોઈ નથી મારી નાથ અમારા દુખિયાનું કોઈ નથી અડાઈ એ દુખી પરિવાર ચાનસમા ગામની માહી દુખી કુટુંબ પણ એમાં એક ભાંગલ દુખી પરિવાર દુખી ઘર પોતાના પાંચ સંતાન બે માણા પોતાના દુઃખની વાત કરે એ જીતવા ઓહો આ દુખિયા માણસના માથે દુઃખ છે ભાઈ કોઈને માયાના બળ હોય કોઈને રૂપિયાના બળ હોય કોઈને ભાઈના બળ હોય પોતાનું કુટુંબ તો લાંબુ છે ભાઈ પણ એકલનું ઝૂંપડું અને એકલ ઝૂંપડાની માય બે માણા પોતાની વેદના કહેવા માંડ્યા આ જગતની માય આપણું કોઈ નથી હો ચાર દીકરા એક દીકરી બે માણા પોતે પોતાનો ધણી પોતે વિચાર કરે જીતવા અત્યારે અમારો નબળો સમય છે ને નબળા સમયની અંદર કોણ સાથ દે એક ટકનો અનાજ નહીં પૈસા વાપરવાનો છાદનો કુબો કુબાની માય પોતાનો આત્મા બાપ જો મારી કને હોત તો મારા દીકરા મોટા કરત પણ કઈ કામ ધંધો મળતો નથી પોતે બે માણાની ક્યાં જાવું મારી નાથ વનમાં જાવું રે બાપ ક્યાં જાવું કામ ધંધો મળતો નથી નાના નાના છોકરા વટકા મારે છે દુખિયા માણા ને મારી નાત વેળા પડે દુઃખ પડે પણ પોતાના સ્વામીને વાત કરે પોતાની પત્ની તારે
આપણી દેવી નબળો ભાગલો મૂકી દે, દેવી હમાળો સેવી દે. દેવી હમાળો સેવી ગઈ છે. પાંચ ઘર સુખી હોય, પાંચ ઘર દુખી હોય. બે માણા વેદના કરી અને પોતાના બાલ બસ્યા હામું જોઈ, એક આંશમાં સરાવણ બીજીમાં ભાદરો, બે નું તન મન એક થઈ અને પોતાના સ્વામીનો વાત કરે, હે જીતવા ક્યાંક ધંધે જવું પડશે. જ્યારે પોતાનું ગામ છોડ્યું છે ભાઈ અને પોતાના બસડા લઈ જીધી હાલી નીકળ્યા. સુમાની જગ્યા મૂકી મારી નાદ પોતાના બસડા લઈ હાલી નીકળાવી. મારી નાદ પોતાનું ગામ મૂકી, ચાનસમાં મૂકી, માથે હુંલા લઈ અને પોતાના બસડા લઈ આંગળીઓ દોરી. ક્યાં જવું ક્યાં પુની આગળ દુઃખ ગાવું મરીના મરીના. એ દુઃખી માણસ કુણે હમું દુઃખ ગાય, વેદના કુણે રમીશભાઈ કુની આગળ વેદના પોતાના દુઃખ કુણે. દેવી સિવાય તો ક્યાં નહીં કોઈ. કાકા મળે નહીં, કટમ મળે નહીં, ભગવું મળે નહીં. માયા વનાના રૂપિયા વનાના પરિવાર હાલી નીકળ્યા. ચાર દીકરા એક દીકરી, એ પોતાના બાપ ને થાય પોતાના સંતાન ની વેદના. રમેશભાઈ કિયા વનમાં જવી હામોલે, કિયું ગામડું ગોઈ અને કિયા ગામમાં પણ વિહામો મળે. એક આશમાં સરાવાળ બીજીમાં, એક આશમાં સરાવાળ બીજીમાં ભાદરો. બે માણા રોતા જાય, કટવતા જાય પોતાના સંતાન ને હાથ હાથ જતા રહે. બાપ આજ આપણો દુખડો સમય છે. આજ આપણો દુખડો સમય છે ને. અત્યારે દુખડા સમયમાં આપણે કોઈ સાથ નથી. એક ગામ બીજું ગામ ત્રીજું ગામ જેસલ કરી ગામ, જાસલપુર ની અંદર જઈ અને ગામના ધાપે જઈ બનબા એ કોઈ મારી નાયક મળી જાય, કોઈ મારી નાયક નો હગું મળી જાય તો બે ઘડી આપણે વિહામો લઈ લેવી. બાપ પણ બાપ એ ભયું વના કોઈ સાથ ન દેવો, ભયું નું આત્મા લાગે. ત્યાં આગળ પણ સાળમિયા કોલ
દેવી પૂજન ત્યાં જઈ ભાઈઓને લાગણી મળી. ત્યાં ભાઈ રિહા મળ્યો કે ભાઈ આ રો અત્યારે તમારો સમય બહુ ડકળો છે ભાઈ. અમારી એક નાય કટક નો અનાજ નથી, એક ટક નો અનાજ નથી, વાપરવા પૈસા નથી, કોઈ કામ ધંધો નથી. બે માણા ને સાળમિયા કોણ વિહામો આપ્યો કે ભાઈ આ તમે રો જ્યારે તમારો સમય વળે. જ્યારે તમારા માથેથી ડૂબ જાય ચાદનો કુવો બાજો મરી નાચવી હરિનાથ એ પોતાના બસડા હાથ થઈ અને છાદ નો કુબો બાંધ્યો ભાઈ. એક દી બે દી ત્રણ દી પણ કોક નો સાથ હોય ભાઈ, સાથ વનો વેળો એ વાડ વનો વેલો નો. એ ગામની મહી મરી નાચરી એ નાનો મોટો ધંધો સારું થયો ભાઈ. માંસ પછી ની મજૂરી સારું થયું. ધીરે ધીરે સમય જતા કામ ધંધો મળ્યો, પોતાના બસડા એક બાજુ મોટા થાય છે. ચાર દીકરા એક દીકરી મારી દેવી અમલા દુખિયા ના વ્યાડી સમય મડાઈ પણ મારી માં વાલી છે ને ભાઈ, હતી દીકરી જેને દુઃખ સિવાય કઈ જોયું નથી, દુઃખ સિવાય કઈ મળ્યું નથી, કોઈ દી સુખ નો સ્રોત ભાળ્યો નથી. બાપુ ક્યારે આપણો સારો સમય આવશે? પોતાના બાપ વાત કરે બધા એ સમય પાકે ભાઈ. જ્યારે દેવી દાદા આપે અને જ્યારે આપણો દહકો ફરે ને એ દેવી આવવા બેહાને પાવડા ખાવો તોય ન ફૂટે. અંતરિયામાં લઈ જઈ મડાઈ એ આપણે અંતરિયામ લઈ જઈ કુવામાં ઉતારી અને વ્રતનો વાળો માં ભગવતીની દયા થાય. કામ ધંધો હારો હાલો, પોતાના દીકરી દીકરા મોટા થાય. મારી માં વાલીની 17 વર્ષની ઉંમર છે. જ્યારે કામ કરવાની ઉંમર બની મા વાલી પોતાના બાપને વાત કરે, બાપુજી બાપુજી માં જો તમારી આજ્ઞા હોય તમારી રજા હોય
તો હું કઈક નાની મોટી મજૂરી નાનો મોટો ધંધો કરું. એ બાપ ને દીકરી વાલી નો હોય ભાઈ બતા. તારી સિવાય મારું કોઈ નથી, એ મારી માં વાલી બોલે. બાપુજી તમારી રજા હોય મારી માની અને તમારી, તો હું એક ધંધો કરું. કે બેટા કેવો, મારી માં વાલી શાકભાજી નો ધંધો કરે ભાઈ. મડા એ આ વસ્તી દુખની બળાલી બાપ. એ સમય જતા વાર લાગે પણ નથી. 2 કિલોમીટર બે પણ ગામ, એ ગામ ની અંદર માં વાલી માથે હુંડલો મૂકી હુંડલો મૂકી અને માં વાલી હાલી નીકળ્યા. 17 વર્ષની ઉંમર એ જેનું ખોલિયું દુખી હતું, પણ જેનો આત્મા સંભાળ બે પણ ગામની મહિલા મરી નાદરી દરબારી ગામ હવાલા છે. હવાલા કુતરો એક દી બે દી ત્રણ દી ચાર દી રોજ માં વાલી શાકભાજી વેચવા જાય, પણ બાપ ભગવાન ને કરતા વાર લાગે. એ નજરો ના ફળ સમેતા નજર ના ફળ લાગ્યા મરી નાદરી કારણ સમય જતા વાર લાગે. બાપુ સાહેબ નો દીકરો એકનો એક દીકરો, એમનું નામ વહતા બાપ. પણ મારી માં વાલીને અને વસતા બાપ એકાબીજાના નામ નજર ભેળી થાય. બાપ એ પ્રેમ છે ને એ નાચ જાત જોતી નથી હો. કારણ એ પ્રેમ ભાવ પ્રેમ રહ્યો એ નાચ જાય જોતી નથી કે આ કોણ છે. પણ જ્યારે એકાબીજની નજરું જળી થઈ, એકાબીજીનો આત્મા સોંપી ગયો. પણ આમને આવી ખબર નથી
કે વહાલા દાડે સમય કેવો આવશે. મારી મા વાલી ને ખબર ન, મારા વાતા બાને ખબર ન કે આનો સમય કેવો આવશે ભોગવવાનો. પણ પ્રેમ સમય નાશ જાત નથી, અમુક સમય લગી હાલ્યું. આડોશી પાડોશી ને ખબર પડે. આડોશી પાડોશી ને ગામના માણા ને ખબર પડે. બાપુ ભાગ ને વાત જાય, પણ પાદરી તો કોઈ વાત કરે નહી ભાઈ. બાપુ સાહેબ ને કાને વાત મળે કે તમારો દીકરો હતો સર, એ દેવી પૂજક ની દીકરી હારે પ્રેમ છે, અને તો દેવી પૂજક છે. આને મેં વટલામણ. બાપુ સાહેબ વાત કરે કે મને વાત ની કઈ ખબર નથી. આટલી વાત આ થઈ. ઓલી પેઢીની માય મરીનાથ બાંગર મારા સાળાની આ કોને ખબર પડે? બધા ભાઈઓને ખબર પડે કે કાળો ગજબ થઈ જશે. પોતાના બાપાને વાત કરી, મા વાલીના બાપાને કે ભાઈ, કારણ કે તારી દીકરી બાપુ સાહેબના દીકરા હારે પ્રેમ સામે છે, અને કાલ આની મેં જાજી ચર્ચા થશે, તો આપણે બધાને પણ મારી નાખશે. એટલે મારા બાપ તારી પ્રજા લઈ અને તારું પોતાનું ગામ સંભાળી લે. એ બાપુ સાહેબ સર સભા ભેળી કરી, ભાઈ ગામના વડીલ ગામના મુખી કે બાપ મને તો કઈ ખબર નથી, પણ મારા વહતા ભાને બોલાવો, પોતાના દીકરાને બોલાવે અને પોતાના દીકરાને પૂછે કે બેટા આજે મારા કાને વાત આવી હાસી છે, આ વાતમાં શું છે? કારણ કે આપણે વાઘેલા છે અને આપણે દરબાર છે, અને એ વસ્તુ આપણે અર્થતું નથી, આપણા કામનું નથી. મારા બાપ વહતાને પૂછે, બાપ વહતો નિરાશ થઈ, કારણ આગળ જાય તો ડૂબી મરે પાછા મરે. રઘુકુળ રીતિ સદાય ચલી આવી, પ્રાણ જાય પણ વતન જાય.
આવું વતન બંધ, કારણ કે મારી માં વાલી અને વહતા બાપા બે વચન બંધાયેલા કે મરવી તોય ભેગા જીવી તોય ભેગા. આ દેહ માંથી પ્રાણ જાય તો ભલે જાય, આવા જેના વચન બંધ થઈ ગયેલા. બાપ વહતા ભાને બધા મુખી સરપંચ ગામના વડીલો સવા મળ્યા કે હા બાપ, મારે દેવી પૂજક ની દીકરી હારે વાલી હારે એક પ્રીત બંધાઈ છે અને મારો આત્મા અંદર સોટી ગયો, એની હું મારે નથી હાલે. આઈકને બાપુ સાહેબ ને વાત કરી, કારણ આ તો વાઘેલા કુળ હતું, દરબાર કુળ, મારે ને મારે છોડે ને છોડે. મારો બાપ હતો કે મારા બધા એવું હાલે પણ એની વનુ ન હાલે. બધા દરબાર ભયું ભાઈ થઈ અને ભેગા થઈ અને મારા બાપ વહતા ને સર ભાઈ, એ ભયું બહાર તો મૂકે પણ ગામ બહાર મૂકવામાં આવે છે, કારણ કે વટલા માણસો મારા બાપ વહતા દેહ વહવાયા એ ભયું બહાર મૂક્યા કે તને ફાવે આગળ વર્ષ યોજા તું અમારા કામનો નથી. મારા બાપ વહતા ને એક આયુષમાં સરાવર બીજીમાં ભાદર હો બાપ પોતાના લુગડા નો બસકો બાંધ્યો અને બસકો બાંધી એક આંશમાં શ્રાવણ બીજી માં ભાદર એ માથે ઝાડ ઉગ્યા હોય ને તો વિધાન રહી જાય ભાઈ. આવું દુઃખ આવ્યું ત્યારે પોતાનું ગામ મૂકવાનો સમય આવ્યો છે, પોતાના ભાઈઓ મૂકવાના આવ્યા છે, પોતાની બોન મૂકવાની આવી છે, પોતાની મા મૂકવાનો સમય આવ્યો છે. આઈકને મારો બાપ વહતો પોતાના લુગડાનો બસકો બાંધે હાલવાની તૈયારી કરી, પોતાના ભાઈ રડે, પોતાની બોન રડે, પોતાની મા રડે. બાપ ખોટો કરી ના ચોરી બાપ, એ આ તમારો હીરો હાલી નીકળ્યો, પોતાની જગત મૂકી હાલી નીકળ્યો પણ પોતાની કલની દેવી મારી માં રાંગળી ને ટપોરો માર્યો. માં મારે મારા ભાઈઓ ખૂટી ગયા, માવતર ખૂટી ગયા, મામા ખૂટી ગયા, મોહાળ ખૂટી ગયો, મારા ભાઈઓ ખૂટી ગયા. અત્યારે મારી કને બધું ખૂટી ગયું, મારી કને જમીન નથી, રૂપિયા નથી, મને કઈ આપ્યું નથી.
તારા બાપ વહતા ભાવશે ને, રોતા જાય, ડગલા ભરતા જાય. એ પ્રેમ શું કરાવે? પ્રેમ છે ને ગામ છોડાવે, ભયું મુકાવે, માવતર મુકાવે. મરાય એ બધું ખૂટી ગયું, ભાયુ ખૂટી ગયા, માવતરે તરછોડી નાખ્યો. પણ તો માયા મુકતી નહીં એ મારી માં રાંગણી, હે મારા લોઢાવા નાધા, હે મારા વગર પૈસા ના વકી. મરાય તારો ભરોસો છો રમેશભાઈ? એ વેદના કેવી થઈ? આય તને ભાવ્યા ખુલે જઈ રહી માં વાલીને અને પોતાના બાપને હિસકાર આપ્યો કે બાપ તમે તમારા ગામમાં જતા રહો, નકર દરબારની સડાઈ થશે તો તમને તો મારશે પણ અમને બધાને મારી નાખશે. એ મારી માં વાલી પોતાના માવતરને લઈ, ચાર ભાઈને લઈ અને પોતાના ગામ ગામ ચાનસમાં હામી મીટ માંડી ભાઈઓ મારી મા વાલી છે ને એનો હાથમાં રડતો રોતી જાય, કકળતી જાય. બાપ એ મારા બધા એનું હાલશે પણ મારા પ્રેમ મારા વહતા ભાવનું મારે નહીં હાલે. માં વાલીને પોતાના ગામમાં જાય આઈ કને જાણી કીધી કે ભાઈ જો મારો વહતા ભાવ તો મારા ગામનું મુકામનું એમને ઠેકાણું આવ્યું જરૂર આવશે. અને જેને પ્રેમ ઉપર પૂર્ણ ભરોસો ન હોય જેનો આત્મા એક છે ખોલિયા અલગ છે. સુખી ઘરનો દીકરો આ તો વાઘેલા દરબાર છે, પોતાના પ્રેમ હતું થઈ અને હાલી નીકળ્યા. એક ગામ બીજું ગામ જ્યાં એમનો મુકામ હતો ત્યાં જઈ ભાર્યા અને યાદ એમ સો મળ્યા. એ સાળમિયા કુલના દેવી પૂજા ઇમને જેમ પૂછ્યું છે ભાઈ આ વાલી નામની દીકરી હતી ને એના માવતર ને ક્યાં છે? સાળમિયા ભાઈઓ બોલે કે તમે કોણ છો? Thank you.
બાપ મારું ગામ છે ને દેવજણ, અને હું બાપુ સાહેબ નો દીકરો છું. અને જયારે વટલામણ થાય ને તારે માથે દુઃખ થાય. બાપ વહતો સને પોતાના દુઃખ ની વાત કરી ભાઈ, કે જે દીકરી વાલી છે ને એને મારે પ્રીત છે, મારે બધા બનુ હાલે પણ એની અનુમતિ આવે ભાઈ. મને કોઈ બતાવો કે ક્યાં છે? અને મારું સાળમિયા ગુણ કે ભાઈ એ તો એમના ગામ માં જ આ ગયા છે. ચાલસ માની જામા જાય રે મારા બાપ વહતા ભાષો ને ત્યાંથી નાલી નીકળ્યા ભાઈ. હોશિયારો થઈ ડગલા મારતો જાય, પગલા ભરતો જાય, પોતાના દુઃખની વેદના ગાતો જાય, પોતાનો રુધિર રડતો જાય. એ પ્રીત છે ને ભાઈ એ ગામ છોડાવે. મારી માં હવાલી હાથું થઈ ગામ છોડી દીધું. કાનસમાની જગ્યામાં જઈ અને દેવી પૂજક ના જ્યાં ઘર હતા ને ત્યાં જઈ દાદાભાઈ પૂછવા મળ્યા ભાઈ, કે ભાઈ અહીંયા કોઈ વાલી નામની દીકરી છે અને બાપાનું ઘર મને બતાવો. દેવી પૂજન બોલ કે ભાઈ તમે કેવા છો? હું વાઘેલા દરબાર છું અને વાલી હારે મારે પ્રીત છે. આપ માયણી નથી, ધરતી માં કોઈ નથી. બાપ મેં મારા ભાઈઓ મૂકી દીધા, મારું ગામ મૂકી દીધું, મારા માવતર મૂકી દીધા, પણ અત્યારે હું એટલો છું. બધા દેવી પૂજક ભાઈ ભેગા થઈ એ મારું કાનસમાં કુલ ભેગું થઈ એ બધાને ભેગા કરી મારી માં વાલીના મા બાપ ને બોલાવ્યા. મારા બાપ વહતો ભાવ છે ને એ જેના પગે પડી જાય અને પગે પડી વાત કરે, હે ભાઈ એ કોઈ મારી દુઃખ ની વેદના જાણો. મારા માથે જે દુઃખ છે અત્યારે હું વેળાનો માર્યો આવ્યો છું. વસ્તા ભાવ પગે પડી અને પોતાના દુઃખ ની વાત કરે કે બાપ વાલી હારે મારે પ્રીત છે અને જો એની હારે મારા ચાર મંગલ વર્તી આપો તો મારું દુઃખ નું નિવારણ થાય.
બધી મારી નાયક થઈ અને મારી માં વાલી ને બોલાય, પોતાના માવતર ને બોલાય અને મારી માં વાલી ને પૂછે, મારી માં વાલી ધીરે ધીરે બોલે કે બાપ કે મરું તો યાન જીવું તો એની સિવાય તો બીજા બધા મારા માન બાપ મારા ભાઈ છે, જીવન તો મારા વહતા હારે કાઢવાનું, એની હું મારે જીવાય નહીં, ચાર મંગળ વર્તાવી અને મારી માં વાલી નો કાંડો સોંપે એ મારી નાયક તને ન્યાય હોય, મારી નાયક તને ન્યાય નો કાપો, મારી નાયક થઈ અને પોતાના માવતર થઈ મારી માં વાલીને ચાર મંગળ વર્તાવે, મારી માં વાલીનું લગ્ન કરે, બાપ મારો બાપ વહતો કે ક્યાં જાઉં, પોતાના બાપ ની જોડે મારી માં વાલી મારા બાપ વહતા ભા એ કંતર ની ઝૂંપડી બાંધી પાયો, ફરતું કંતાણ બાંધ્યું, માથે છાદ નાખ્યું, બાંધ મારી માં વાલી ને મારા બાપ વહતા ને બધી જાત નું સુખ, માવતર નું સુખ, ભાઈ નું સુખ, એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ મારી નાયક વર્ષો ના વાણા વીતી ગયા, મારી માં વાલી પેટે કોઈ સંતાન નહીં, કોઈ વસ્તાર નહીં પેટ ના પાછા, અને એક દિનો સમય થયો એટલે મારો બાપ મહતો અને પોતાના ચાર હાળા હાલો બને શિકારે જ આવું, એ અત્યારે મારો દુકડો સમય છે, પણ ક્યાંય શિકાર મળ્યો નહીં, ક્યાંય શિકાર મળ્યા નહીં, ક્યાંય શિકાર ન મળ્યો, ચાર હાળા
મારો બાપુ હતો. એ જીની દુબળી વેળા હોય, ની દુબળી વેળા હોય બાપ. સાણસ માનો શિમાડો ફરી વળ્યા, શિકાર ન મળ્યો. યાથી દુખની વાત કરતા જાય દુખનો સમય. અને પોતાના પણ બાપ તો ખપાતર હતું હોય તો વાંચરો મળે સાથ દે. ફરતા ફરતા થોડા હરના સીમાડે જાય. જીને મ્યાણું લાગે એ માથાનો ઘા. કાંકરી ના માર્યા કોઈ દી મરવી નહીં, પણ જયારે મ્યાણું મારે ત્યારે દેહ બળી ભૂકો થઈ જાય. ગયો હાળો બની મશ્કરી કરતા કરતા નાના હાળાએ મેણું મારી ભાઈ બાપ. મશ્કરીમાં શું થાય ભાઈ? કેવું મેણું લાગે કે બીજું ભાળ્યું કે આપને ક્યાંય શિકાર ન મળ્યો ને? કારણ કે આપણો બનેવી પેટનો વાંજ્યો છે ને, એટલે આપણે શિકાર નથી મળતો. કારણ કે વસ્તુ પેટનો વાંજ્યો છે ને, એટલે આપણે શિકાર નથી મળતો. બાપ તું અહીંથી પાછો ગયો હતા, જો અમને શિકાર મળશે ને તો તમે એમાંથી ભાગ દેશો. ચારે હાળા હાલી નીકળ્યા મરીનાદરી. મરીનાદ એ ચારે હાળા હાલી નીકળ્યા. આ મારો બાપ હતો. એક આજમાં સરાવણ કીધું બાપા કરો મારો બાપ રોહતો રોહ માંડ્યો. બધાય મને બાળેલા ને બાળવા ઉભી મને જગત ના ન્યાણા મને જગત ના ન્યાણા મને જગત ન્યાણું મારી. એ સમય કેવો હશે ભાઈ? ડુંગળું પાણી હશે, એકલ માણા હશે, વરખડીનું થડિયું જાવી
રડવા બેઠો મારો તો ભાઈ ખૂટી ગયો. મારા બાપ ની દીદી મારી માં રાંગળી.